તમને હાથીની ઉપમા આપીશ. હાથી બહુ સારું પ્રાણી છે. હાથીની વિશેષતા ખબર છે? હાથીની આંખ કેવી હોય? ઝીણી. અમારા શ્રાવક અને શ્રાવિકાઓ સૂક્ષ્મ દ્રષ્ટિવાળા હોય. હાથીના કાન કેવા હોય? મોટા. એનો મતલબ શ્રાવક બધાનું સાંભળે. હાથીને શું હોય? સુંઢ. કેવી હોય? લાંબી. એમ શ્રાવક પણ કેવા હોય? સારગ્રાહી. દૂરની વસ્તુની પણ એને સુગંધ આવી જાય, વ્યક્તિ એન્ટ્રી મારે એ પહેલા એને ખબર પડી જાય માણસ સેના માટે અંદર આવી રહ્યો છે. હાથીનું પેટ કેવું હોય? મોટો. એમ શ્રાવક શ્રાવિકાના પેટ વિશાળ ગંભીર હોય. કોઈની પણ નબળી વાતો જોયા કે સાંભળ્યા પછી બહાર રજૂ ના કરે, પોતાના અંદરમાં સમાવી દે. પછી સાધુને લગતી હોય, સાધ્વીને લગતી હોય, શ્રાવકની હોય કે શ્રાવિકાની હોય. અને હાથીને દાંત કેટલા હોય? બે પ્રકારના. એક બતાવવાના. તમારે બે દાંત હોય ને? યસ, તમે સમ્યક દ્રષ્ટિ છો. તમારી પ્રવૃત્તિ કદાચ સંસારની હોય, પણ તમારી પરિણતિ અધ્યાત્મની હોય છે. હાથી બહુ પુણ્યશાળી હોય છે, ખબર છે? એ ક્યારે ભૂખ્યો ના રે. હાથી પુણ્યશાળી, એ બહાર નીકળે ને તો લોકો એને જોવા માટે ભેગા થાય. અમારો શ્રાવક પણ પુણ્યશાળી હોય, શ્રાવક ક્યારે ભૂખ્યો નહીં મરે. કદાચ કોઈક નબળા પુણ્યવાળો હશે તો બીજો એને સંભાળી લેશે. સાધર્મિક ભક્તિમાં જે લાખો કરોડો રૂપિયા જૈનો વાપરે છે કે નથી વાપરતા, એ વાત જુદી છે. ભાસ્કરમાં, નવ ગુજરાતમાં આપણા ફોટા ઓછા આવશે, બીજાના ફોટા વધારે આવશે. કારણ કે જૈનો ક્યારે બહુ તકતીમાં માનતા નથી. હા, સેલ્ફી પડાવીને પોતાના ગ્રુપમાં જવા દેશે, પણ ન્યૂઝપેપરની અંદર ક્યારે નહીં મોકલે. લાખો રૂપિયાની સખાવત જઈને કરીશ. હમણાં જ મેં હટીસિંગ નું પુસ્તક વાંચ્યું. આ હટીસિંગ ભાઈએ પોતાની લાઈફમાં લાખો રૂપિયા એ જમાનામાં વાપર્યા હતા. મહાત્મા ગાંધીની પહેલા હટીસિંગ થયા છે. 49 ની ઉંમરે હટીસિંગ જ્યારે મૃત્યુ પામ્યા ને, ત્યારે જૈનો અજૈનો ધ્રુસકે ધ્રુસકે રડ્યા હતા. કેમ? અમારો ઉદાર દિલ આ શ્રેષ્ઠી ચાલ્યો ગયો. હવે અમને કોણ સાચવશે? નાત જાતના ભેદભાવ વગર આ હટીસિંગે બધાને સાચવ્યા હતા. જૈનો ઉદાર હોય, જોજો, જયારે ભૂકંપ આવશે ત્યારે કોણ આગળ હોય? જૈનો. સુનામી હોય ત્યારે કોણ આગળ આવે? જૈનો. હા, પાણીની રેલ આવે ત્યારે કોણ દોડ્યા હતા? જૈનો. અને દુષ્કાળ પડે ત્યારે પણ કોણ દોડે છે? જૈનો. વિજાપુરની પાંજરાપોળનું જયારે ઓપનિંગ થયું હતું, મૌડી પાસે વિજાપુરની પાંજરાપોળનું ઓપનિંગ થયું, એ વખતે નરેન્દ્રભાઈ મોદી સીએમ હતા ગુજરાતના, અને એ જયારે ઉદઘાટન કરવા માટે વિજાપુર આવ્યા હતા, કુમારપાળભાઈ વી શાહ એમની સાથે હતા. અને નરેન્દ્રભાઈ સ્ટેજ ઉપર આવીને એક વાત બોલ્યા હતા, ગુજરાતમાં જયારે જયારે દુષ્કાળ પડે છે ત્યારે ત્યારે અમારી પાસે એવા પાંચ નામ છે કે જે પાંચને અમે સમાચાર આપી દઈએ, પછી અમે ઘરે જઈ ચાદર ઓઢીને સૂઈ જઈએ, અમને ચિંતા ન હોય. અને પાંચ નામમાં પહેલું નામ કુમારપાળ વી શાહ. જૈનોને કેવા કેવા શ્રાવકો મળ્યા છે, હાથી જેવા. શ્રાવક હાથી જેવો હોય, પુણ્યશાળી હોય. શ્રાવક પરોપકારી હોય. હાથી છે ને, જયારે જમવા બેસે ને, જમવા બેસે એટલે તમારી માફક આમ ભાણું માંડીને ના બે, પલાઠી મારીને, ઘણી વાર તો એમ લાગે તમે હાથીની જેમ ખાતા હો. આમાં હાચી રીત કોની એ મને ખબર નથી. હાથી જ્યારે સુંઢમાંથી એક લાડવો લેશે ને, આમ આમ કરશે, ખબર છે? જોજો ક્યારેક. અને એટલા બધા કણિયા નીચે ફેંકશે કે એમાં 5000 કીડીનું સ્વામી વાત્સલ્ય થઈ જાય. હાથીના એક ભોજનમાં 5000 કીડીનું સ્વામી વાત્સલ્ય થઈ જાય. હાથી પરોપકારી હોય, પણ હાથીના બે માઇનસ પોઈન્ટ છે જે તમારામાં પણ ઘટશે. હાથી આળસુનો પીર હોય, બેઠો ત્યાં બેઠો ઉભો જ ન થાય. તમને પણ ઘરમાંથી એક વાર બહાર કાઢવા પડે, પછી બધા દોડે, પણ પેલા ઘરમાંથી બહાર. કાલે મારે ઉઠાડવા ના આવવું પડે. અમે છે ને એક વખત મુંબઈમાં ઘરે વોરવા ગયા હતા,
એ બેનને જેવી ખબર પડી કે આટલા મોટા માણસ આપણા ઘરે વોરવા આવ્યા દોડ્યા, એ ઓલા વ્યાખ્યાનવાળા માણસ સાહેબ આવ્યા, એ ઓલા વ્યાખ્યાન, બેર ઉઠ્યો, જેઠ ઉઠ્યો, ધણી ઉઠ્યો, છોકરા ઉઠ્યા, બધા પોતાના કપડાં સરખા કરતા કરતા કિચન, ઓહો પધારો પધારો, બધાએ વોરાવ્યું, મેં પણ વોર્યું. પછી હું જેવો બહાર નીકળતો હતો, બેન મને વળાવ આવ્યા, રોજ પધારજો. હું સમજી ગયો બેન સેના માટે કે એનું કેવું એમ હતું, અમે આખો પાણીનો ગ્લાસ ઢોળી દઈએ તોય ઉઠતા નથી, અને તમે એક એન્ટ્રી મારો, તમારો અવાજ પડે ને આમ બેઠા થઈ જાય. મેં આ હારું હોમ ડિલિવરી કરવાની લાગે છે, ઘરે ઘરે મિસ કોલ આપવા વર્ષ.